વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. આવતીકાલે રાજકોટમાં કોંગ્રેસ ભવન ખાતે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક મળવાની છે. કોંગ્રેસે રાજ્યભરના બ્રહ્મ સમાજના અગ્રણીઓને આમંત્રણ આપ્યું. આ બેઠકમાં આવવા માટે રાજ્યભરમાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણીની વ્યૂહરચના અને ટિકિટ સહિતના મુદ્દે મંથન થશે. ધર્મેશ વૈદ્ય એસોસિએટ એડિટર આપણી સાથે જોડાયા છે. ધર્મેશ, વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી, રાજકોટમાં કોંગ્રેસ ભવન ખાતે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક મળવાની છે. સોનલ, મહત્વની વાત છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો વર્ષ 2022નો પ્રારંભ થયો છે અને તમામ પક્ષો કંઈક સમાજલક્ષી ચૂંટણીની કાર્યવાહીમાં લાગ્યા હોય તેવું લાગે છે. તે અંતર્ગત આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ ભવન ગાંધી અમદાવાદ ખાતે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક મંડાર છે. આવતીકાલે બપોરે 3 વાગે રાજ્યભરના બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને 3 વાગે કોંગ્રેસે બોલાવ્યા છે. ખાસ કરીને બ્રહ્મ સમાજનો દર વખતે મુદ્દો રહે છે કે સમાજમાં જે કેટલીક બેઠકો વિધાનસભાની એવી છે કે ત્યાં બ્રહ્મ સમાજનું વર્ચસ્વ છે, તેમ છતાં એની ટિકિટ નથી મળતી. આ તમામ વ્યૂહનીતિને લઈને આવતીકાલે 3 વાગે પ્રદેશ કોંગ્રેસે તમામ બ્રહ્મ સમાજને તેડું મોકલ્યું છે અને રાજકીય વર્ચસ્વ અને વજન ઓછું હોવાની વાત સામે કોંગ્રેસની બેઠક ઘણી સૂચક માનવામાં આવે છે અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને કાર્યકરને આવતીકાલે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે જે રાજીવ ગાંધી ભવન છે ત્યાં બોલાવવામાં આવે છે અને એ બ્રહ્મ સમાજની મહત્વની બેઠક આગામી ચૂંટણી લક્ષી હોય અને એની વ્યૂહનીતિ અને તેની ટિકિટ સહિતનું મંથન થાય તેવી શક્યતા દર્શાવી રહી છે. જી સોનલ. જી ધર્મેશ, આભાર તમામ જાણકારી માટે.